એક ડિસેમ્બરે વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે એચઆઈવીની સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે એચઆઈવી ગ્રસ્ત લોકોને મદદ કરવા તથા તેના કારણે મૃત્યુ પામેલા લોકોને યાદ કરવામાં આવે છે. સુરતમાં છેલ્લા 6 માસમાં સરકારી સંસ્થામાં 1100 જેટલા એચઆઈવી ગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે. દેશમાં એચઆઈવીની સમસ્યા ઘટી રહી છે, પરંતુ સુરત અને ગુજરાતમાં એચઆઈવીની સમસ્યા વધી રહી છે. એઇડ્સ બીમારી પર સુરતમાં કાબૂ મેળવી શક્યા નથી. સુરત શહેર ગુજરાતમાં એચઆઈવીની સમસ્યા માટે મોખરે છે. 1.66 લાખ એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ સાથે ગુજરાત દેશભરમાં 4th ક્રમ પર છે. ગુજરાતમાં દર 10,000 પુખ્ત વયના વ્યક્તિઓમાં 42 વ્યક્તિને એચઆઈવી છે. છેલ્લા 6 મહિનામાં સરકારી સંસ્થામાં સુરતમાં 1100 કેસ નોંધાયા છે. આ સિવાય અમદાવાદમાં 1200, વડોદરામાં 800, નડિયાદ 500 અને હિંમતનગરમાં 400 સૌથી વધારે કેસ નોંધાયેલા પ્રથમ 5 કેન્દ્રો છે. અરવિંદ રાઠોડ, CN24 ન્યૂઝ, સુરત.